स्वाध्याय 5.2 दाखला नंबर 3 त्रण अंकनी केटली संख्या 7 वडे विभाज्य हशे। आपे प्रथम शरत छे के त्रण अंकनी संख्या लेवानी छे अने ए त्रण अंकनी संख्या जे छे ए 7 वडे विभाज्य होय एवी ત્રણ અંકની સંખ્યા અને એ પણ 7 વડે વિભાજ્ય હોય એવી લેવાની છે અને એવી કેટલી સંખ્યાઓ છે એ આપણે શોધવાની છે। તો સૌપ્રથમ તો આપણે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની યાદી બનાવીશું। તો અહીંયા લખ્યું છે કે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની યાદી નીચે મુજબ છે। તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધીશું? તો જો 3 અંકની સંખ્યા એની શરૂ થાય 100 થી શરૂ થાય 100 થી 3 અંકની સંખ્યા શરૂ થાય 101, 102, 103, 104, 105, 106 એમએમ કરી અને છેલ્લી 3 અંકની સંખ્યા 999 છે। તો આમાંથી 7 વડે વિભાજ્ય કઈ? તો એ શોધવા માટે સરળ ઉપાય, પ્રથમ જે સંખ્યા 3 અંકની સંખ્યા જે છે એને આપણે 7 વડે ભાગીએ। તો જો 7 વડે 100 ને ભાગીએ, પ્રથમ સંખ્યા જે છે ને, તો એનો ભાગાકાર કરતો છેવટે શેષ 2 વધે છે। હવે આપણે શું કરવાની છે? 100 થી વધારે, કારણ કે 100 થી આગળ જઈશું એટલે 3 અંકની સંખ્યા આપણને મળવાની છે। તો 100 એ 7 વડે વિભાજ્ય નથી, તો કઈ સંખ્યા લઈશું? તો હવે અહીંયા કેટલા વધ્યા? શેષ 2। શેષ 2 માં કેટલા ઉમેરીએ? તો 7 વડે નિશેષ ભાગી શકાય આવા દાખલા આપણે 6ઠા 7માં 8માં આવતા હતા। તો અહીંયા જો આપણે 5 ઉમેરીએ તો જવાબ કેટલો આવશે? 7। આ જે છે 2 છે એમાં 5 ઉમેરીએ, જવાબ કેટલો આવશે? 7। તો 7 એકા 7 નિશેષ ભાગી શકાય। તો ટૂંકમાં 100 જે છે એમાં કેટલા ઉમેરવાના થશે? 5। તો જો પ્રથમ સંખ્યા આપણને 3 અંકની મળી ગઈ, કઈ? 105। તો 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી પ્રથમ સંખ્યા કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈ લીધું 105। પછી 7 વડે વિભાજ્ય છે એટલે ટૂંકમાં આપણે 7 નો ગળ્યો થાય, ટૂંકમાં 7 એ સામાન્ય તફાવત આપણને મળશે। તો 7 7 ઉમેરતા જઈએ 112, 7 ઉમેરીશું 119, એમ છેલ્લી સંખ્યા જે છે 999 છે। તો આપણે 999 ને 7 વડે ભાગીએ, તો 999 ને જો 7 વડે ભાગીએ છે અહીંયા, તો જો શેષ કેટલી વધી? 5। 999 માં જે 999 છે એને 7 વડે ભાગીએ છીએ તો શેષ આપણને 5 મળે છે। હવે 7 વડે નિશેષ ભાગવા માટે 5 માં કેટલા ઉમેરો આપણે? 2। 5 માં 2 ઉમેરો એટલે 7 7 એકા 7 થઈ ગયા, પરંતુ અહીંયા શું થશે? 999 માં 2 ઉમેરીશું એટલે 1001 થઈ જાય। આ તો 4 અંકની સંખ્યા, તો આપણે શું કરવું પડશે? એનાથી નાની સંખ્યા લેવાની છે। તો નાની સંખ્યા લેવા માટે આપણે શું કરવાના છે? આ 5 આપણે કાઢી દેવાના, 5 આપણે શું કરી દેવાના? બાદ કરી દેવાના। જો 5 બાદ કરીએ 999 માંથી 5 બાદ કરીએ કેટલા આવશે? 994। હવે 994 ને 7 વડે ભાગીએ છીએ એટલે આપણને નિશેષ ભાગી શકાય છે, એટલે 994 એ છેલ્લામાં છેલ્લી સંખ્યા થશે 994। તો જો 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની યાદી નીચે મુજબ છે 105, 112, 119 અને 994। હવે અહીંયા કેટલી સંખ્યાઓ છે એ શોધવું છે, તો અહીંયા શું શોધવાનું છે? કેટલા પદો છે એ શોધવાનું છે, અને પદની સંખ્યા એટલે n। તો અહીં આપણે કહી શકીએ કે અહીં પ્રથમ પદ આપણે e બરાબર કેટલા છે? 105। અંતિમ પદ એને આપણે કીધું હતું l વડે દર્શાવીએ છીએ, અને અંતિમ પદ an જે છે એને કેટલું છે? 994। પ્રથમ પદ જે છે 105 અને છેલ્લું પદ છે એ એન કેટલું છે? 994। આપણો સામાન્ય તફાવત ટી બરાબર કેટલો છે? 7 આપણને ખ્યાલ છે, કારણ કે 7 હવે વિભાજ્ય કીધી છે એટલે ક્રમિક બે પદોનો તફાવત આપણને કેટલો મળશે? 7। હવે આપણને ખ્યાલ છે સૂત્ર ઈ એન બરાબર એ પ્લસ એન ઓછા 1 બી, ઈ એન ની કિંમત આપણે મૂકી દઈશું 994, ઈ ની જે કિંમત છે 105, એન આપણે શોધવાનો છે અને ડી જે છે 7। 994 ઓછા 105, 105 આ બાજુ તો ઋણ થઈ જાય, એન ઓછા 1 7।
994 માંથી 105 આપણે બાદ કરીશું, 14 માંથી 5 ગયા તો 9, 8 892 પેલા 7 અહીંયા આવશે એટલે 7 એ ભાગીશું એન ઓછા 1 તો માટે એન બરાબર આ ભાગાકાર લઈએ હવે ભાગાકાર લઈએ 8 8 9 એટલે 7 1 7 1 1 ના 8 8 7 2 14 18 માંથી 14 ગેલ 4 4 એ 49 છે 4 નું साथे साथे ओवर हो जाए यहीं 127 आए तो n बराबर 127 ऊंचा एक तो बच जैसे बताइए n बराबर 127 तो आप लोग लिख सकिए त्रण अंक दिन अंक दिन 7 बड़ी विभाज्य संख्याओं 128 છે ચોથો દાખલો જોઈએ 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે તો અગાઉ જે દાખલો બન્યો છે એ જ પ્રમાણે આપણે શું કરીશું 10 અને 250 લઈશું 10, 11, 12, 13, 14 એમ કરી એમ કેટલા લઈશું 250 સૌ પ્રથમ જોઈએ તો આપણને પ્રથમ દ્રષ્ટિએ ખ્યાલ આવી જાય છે કે 12 જે છે 4 વડે વિભાજ્ય છે એટલે 11 10 વડે નહીં તો અહીંયા પ્રથમ સંખ્યા કેટલી હશે 12 12 માં હવે 4 નો ગુણિત છે 4 ઉમેરી એટલે 16 4 ઉમેરી તો 20 હવે છે તે 250 તો આપણે શું કરવાનું છે 250 ને 4 આપણે ગુણી નાખીએ છીએ તો 4 6 24 1 4 2 4 अंतिम पद आप लीए एन 248 अपने शु शोध शोध अपने ख्याल एन बराबर ए प्लस एन माइनस वन इंटू बी एन की किमत अपने मूकीशू 248 ए की किमत है 12 एन जी है अपने शोधवा डी जी है 248 में 12 आबाद बाद एन ओछा 1 चार भागाकार में जैसे 248 मांथी बात करिए इसलिए 36 एन ओछा 1 चार अहीं 4 5 20 36 4 9 36 59 तो अहीं एन बराबर 59 आ एक आ बाजू हशे एटले दम थी जशे तो एन बराबर टूंकमां आपणे कही शकीए तो माने 10 અને 250 વચ્ચે અને 250 વચ્ચે 4 ના ગુણિતોની સંખ્યા 60 છે એટલે એટલી કેટલા ગુણિત છે તો 60 ગુણિત क्या मूल्य माटे बे समांतर श्रेणी प्रथम समांतर श्रेणी आपेली छे 63 65 67 बीजी समांतर श्रेणी आपी छे 3 10 76 ना एन में पद सामन थे तो अपने अहियाँ एवो एन शोधवा
એવો પદનો ક્રમ બંને સમાંતર શ્રેણીનો શોધવાનો છે કે જે સમાંતર શ્રેણીનો ઈ ક્રમનો પદ સમાન હોય. તો અહીંયા n માં પદ સમાન છે. ધેટ વિધુ યાદ રાખજો. અહીંયા સમાંતર શ્રેણી જે પ્રથમ આપી છે અને બીજી આપી છે એ બંને સમાંતર શ્રેણીમાં કયું પદ, આપણે બંને સમાંતર શ્રેણીનું કયું પદ જે છે કે જેના કારણે એ ના પદો સમાન થાય, તો એના માટે સૌપ્રથમ આપણે શું કરીશું, પહેલી સમાંતર શ્રેણી લઈશું. પહેલી જે સમાંતર શ્રેણી છે એ 63 65 67, એના માટે પ્રથમ પદ આપણે જાણીએ છીએ એ બરાબર 63. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત 65 ઓછા 63 કેટલો આવ્યો, બી આવ્યો છે 2. હવે જો પહેલી સમાંતર શ્રેણી એન મો પદ આપણે શોધી, કારણ કે એન માં પદ સમાન થાય છે એટલે એન મો પદ શોધીએ. એન મો પદ શોધવા માટે પહેલી સમાંતર શ્રેણી માટે બધા જ સ્મોલ લઈશું આપણે, એ એન અને સોરી એ અને ડી, કારણ કે એન તો સમાન છે બંનેમાં સરખા લઈશું. તો એન બરાબર એ વત્તા એન ઓછા 1 એન એમને રાખીશું, એની કિંમત આપણને ખ્યાલ છે 63, એન ઓછા 1 2. તો એન બરાબર જે પ્રથમ સમાંતર શ્રેણી છે એનું એન જે છે એ આવ્યો 63 વત્તા એન ઓછા 1 કૌંસ પૂરો 2. એ જ પ્રમાણે આપણે બીજી સમાંતર શ્રેણી લઈશું 3 10 17, એના માટે ખ્યાલ છે પ્રથમ પદ એ એના કેપિટલ એ લઈશું પ્રથમ પદ, કારણ કે બે સમાંતર શ્રેણી છે એટલે અલગ પડે માટે અહીંયા સ્મોલ એ લીધો, અહીંયા કેપિટલ લઈ લઈશું. તો એ બરાબર 3, અહીંયા જો સ્મોલ ડી લીધું તો અહીંયા કેપિટલ ડી લઈશું. તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી 10 માંથી 3 બાદ કરીશું, કેટલા આવ્યા 7. હવે જો આ સમાંતર શ્રેણી જે બીજી સમાંતર શ્રેણીનું જે એન મો પદ છે એને કેપિટલ એ એમ કહીશું. તો કેપિટલ એ એટલે પ્રથમ પદ વત્તા એન ઓછા 1, અહીંયા એન કેમ સમાન થાય, કે બંનેના એન માં પદ સરખા છે એટલે અહીંયા બે એન સરખા રાખ્યા છે, તો એન ઓછા 1 અહીંયા તફાવત છે ડી. એ અને ડી ની કિંમત મૂકીએ આની અંદર બીજી સમાંતર શ્રેણીના આધારે, તો એ કેટલો છે 3, તો અહીંયા મૂક્યા 3. એન ઓછા 1 ડી, તો આ બીજી સમાંતર શ્રેણીનો ડી કેટલો છે 7, અહીંયા 7 મૂકી. હવે અહીંયા શું છે, એન માં પદ સમાન થાય છે એન ના કયા મૂલ્ય માટે, એન માં પદ સમાન થાય છે એટલે અહીંયા આપણે એન શોધવો છે. એન માં પદ સમાન થાય ટૂંકમાં આ રહ્યું એન નું પદ, પ્રથમ સમાંતર શ્રેણીનું એન નું પદ, બીજી સમાંતર શ્રેણીનું એન નું પદ કેવું થાય છે સમાન. તો એન બરાબર એમ, પ્રથમ સમાંતર શ્રેણીનું એન નું પદ બરાબર બીજી સમાંતર શ્રેણીનું એન નું પદ સરખું થાય, એની કિંમત મૂકી એન. તો આના આધારે આપણે એન ની કિંમત મૂકી દીધી. આજે ડાબી બાજુની કિંમત છે એના સામેની જે જમણી બાજુની કિંમત મૂકી દીધી, એ જ પ્રમાણે એન ની જે જમણી બાજુની જે કિંમત છે અહીંયા એન ની કિંમત મૂકી દીધી. હવે આપણે અહીંયા શું કરશું, 63 છે અહીંયા અહીંયા 3 છે, સાદરૂપ આપવા માટે અહીંયા શું કરીશું 63 માંથી 3 બાદ કરીશું. એ જ પ્રમાણે અહીંયા જો એન ઓછા 1 7 અને ઓછા આ જે પદ છે પેલી બાદ લઈ જઈશું, એન ઓછા 1 63 માંથી 3 ગયા કેટલા વધ્યા 7, એન ઓછા 1 આપણે બંને માં સમાન લઈશું વધીશું 7 ઓછા 2 સાહી બરાબર, એન ઓછા 1 7 માંથી 2 ગયા એટલે કેટલા વધ્યા 5. અહીંયા આપણે સાહી 5 અહીંયા આવશે બરાબર એન ઓછા 1, તો માટે એન બરાબર આ 5 એ 12 એટલે 12 રહેશે, આ 1 ઓછા આ બાજુ છે એટલે વત્તા 1 એન બરાબર 3. તો માટે આપણે કહી શકીએ એનના કયા મૂલ્ય માટે, તો એન બરાબર 3. તો એન બરાબર 13 માટે આપેલ બંને સમાંતર શ્રેણીના એન માં પદ સમાન થાય.
श्रद्धे बचपन बे दगा नंबर सोल ईवी समांतर श्रेणी सोल के त्रीजू पद सो अने सातमु पद पांचमा पद थी बार वधु पद तो जो आपणे समांतर श्रेणी शोधवानी छे तो मागेल समांतर श्रेणी माटे त्रीजू पद कयो छे सोल तो अहीं लखीश के ए त्रण बराबर सोल बीजू आपणे शरत कही छे के सातमु पद पांचमा पद थी बार वधारे छे ए सातमु पद पांचमा पद थी बार वधारे छे आपणे लखी दीधुं हवे आपणे जाणीए छीए के एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी बोलो विद्यार्थी मित्रों अहीं आपणे प्रथम आणी वात करीए ए त्रण बराबर सोल तो आपणे आ रीते लखी शकीए ए वत्ता बे डी बराबर सोल आ एक समीकरण आपणने मळ्युं बीजो नंबर अहीं जोईए छीए ए सात बराबर ए पांच वत्ता बार ए सात ओछा ए पांच बराबर जवाब कितो आवशे बार હવે આના દરેક સામાન્ય તફાવત શોધવાનો સૂત્ર ખ્યાલ છે ડી બરાબર એમ માઇનસ એમ એમ પદ અને એનમાં પદનો તફાવત અને એનો જે ક્રમ છે પદનો ક્રમ છે એનો તફાવત તો આપણે ભાગાકાર કરીશું હજુ અહીંયા એ એમ ને એ તો એમ ની જગ્યાએ શું લઈશું એ સાત હવે ડી બરાબર એ સાત ઓછા એ જો એ સાત ઓછા એ પાંચ બે પદોનો તફાવત એનો ક્રમ કયો છે સાત અને પાંચ તો એ ક્રમનો આપણે તફાવત લઈશું નીચેનો સાત ઓછા પાંચ સાત ઓછા પાંચ એટલે કેટલા આવ્યા બે એમ અને એન જે પદો છે એનો તફાવત તો અહીંયા એ સાત ઓછા એ પાંચ આના આધારે આપણે લઈ શકીએ એ સાત ઓછા એ પાંચ કેટલા છે બાર બે એંગલા એટલે છ ડી બરાબર આપણને મળ્યો છ વા ડી ની કિંમત છે આની અંદર અહીં આપણે એ વત્તા ટુ ડી બરાબર એ વત્તા બે ડી બરાબર સોળ માં ડી બરાબર છ ડી બરાબર આપણને છ મળશે છ મૂકવા તો એ વત્તા ડી ની જગ્યાએ છ મૂકીશું સોળ તો એ બરાબર સોળ આ છ દુ બાર થાય આ બાદ જાય તો ઋણ થઈ જાય એ બરાબર ચાર તો માન એ બરાબર ચાર ડી બરાબર કેટલા મળે છ હવે આપણે પ્રથમ પદ અને તફાવત મળી ગયો છે તો આપણે માગેલ સમાંતર શ્રેણી આપણને ખ્યાલ છે આપણે કરના દાખલા ગણી ગયા છીએ કે સમાંતર શ્રેણી બનાવી હોય તો એ અને ડી આપણે જાણતા હોઈએ તો બનાવી શકીએ એ કિલો છે ચાર એમાં તફાવત છ ઉમેરીએ દસ બીજા પદમાં તફાવત છ ઉમેરીએ ત્રીજું પદ એમાં છ ઉમેરીએ બાવીસ એ માટે સમાંતર શ્રેણી બને છે